હાલો પગ પગનું ભાથું બાંધવા દાતાર ગિરનારની લીલી પરિક્રમાનું જાણો અદ્ભુત મહત્વ. દર વર્ષે કારતક સુદ 11થી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થાય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ આદિ અનાદિકાળથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર સર્વપ્રથમ વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવો મળી રહ્યા છે. ત્યારથી કારતક મહિનાની એકાદશીથી લઈને પૂનમ સુધી 5 દિવસ દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા કરવાથી ધાર્મિક પુણ્ય મળતું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે. તેને કારણે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ 5 દિવસ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરીને ભવભવનું પાથું બાંધતા જોવા મળે છે. પરિક્રમા ધર્મની અનુભૂતિ. ગિરનારની પરિક્રમાનું ધાર્મિક મહત્વ ધર્મગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરવાથી ધાર્મિક અને માનસિક શાંતિ મળતી હોવાનું ગિરનારના અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી જણાવી રહ્યા છે. વધુમાં પરિક્રમા કરવાથી કુદરતની સમીપે પ્રત્યક્ષ જીવ એક નવી અનુભૂતિ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગિરનારમાં 33 કોટી દેવતાઓની સાથે અનેક સંતો, મહંતો અને સંન્યાસીઓની આજે પણ શિવના રૂપમાં હાજરી જોવા મળે છે, જેની અનુભૂતિ પરિક્રમા દરમિયાન ભાગ્યશાળી અને પુણ્ય આત્માઓને થતી હોય છે. સતયુગમાં દેવી દેવતાઓએ પરિક્રમા. વધુમાં મહંતે જણાવ્યું હતું કે સતયુગમાં દેવી દેવતાઓ દ્વારા પણ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરી હોવાના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સર્વપ્રથમ વખત પરિક્રમા કરી હોવાની માન્યતા જોવા મળે છે. પરિક્રમાના 5 પડાવો ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના મનાય છે. આ 5 પડાવો પર ભગવાન શ્રી કૃષ્ણએ પડાવ નાખીને 5 દિવસ સુધી ગિરનારી મહારાજની સાનિધ્યમાં પરિક્રમાનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. મા અંબાના આશીર્વાદ. મહંતે જણાવ્યું હતું કે ગિરનાર પર્વતની ટોચ પર બિરાજતા જગતગુરુ દત્તાત્રેયની પાવનકારી ઊર્જાનો અનુભવ લીલી પરિક્રમા દરમિયાન થતો હોય છે. તો અંબાજી મંદિરમાં બિરાજમાન થયેલા જગતજનની મા અંબાના આશીર્વાદ ગિરનારની પરિક્રમા કરતા પ્રત્યેક પરિક્રમાર્થીઓ પર જળવાઈ રહે છે. આવા ધાર્મિક મહત્વ સાથેની પરિક્રમા કારતક મહિનાની એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી કરવામાં આવે છે, જેનું સનાતન ધર્મમાં ખૂબ મોટું મહત્વ પણ હોવાનો ઉલ્લેખ કરાયો છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.